hello student today we'll discuss about the introduction of the thermodynamics this topic is covered in the unit basic concept of thermodynamics in the thermodynamics subject at the end of this lecture you will be able to define the term thermodynamics also you will be able to identify

which deals with the study of energy and its conversion from one form to the another form so thermodynamics subject is uh, one of the fundamental subject of the mechanical engineering also it is covered in the different uh, uh, engineering like in the chemical engineering and the some of the in the physics and the uh, chemistry so in the thermodynamics we always concentrate on the study of energy that is study of energy and its conversion and its conversion as you know that that energy is uh, converted from one form to another form like if we take one example uh, like in the boiler uh, when we uh, convert the water into the steam so steam has a thermal energy એટલે જ્યારે આપણે બોઈલરને ગરમ કરીએ વોટર માં વોટર જે ગરમ થાય ત્યારે વોટર નું સ્ટીમ માં રૂપાંતર થાય છે અને જે સ્ટીમમાં જે એનર્જી હોય છે એને કહેવામાં આવે છે થર્મલ એનર્જી અને એ થર્મલ એનર્જી જે છે એને આપણે જ્યારે ટર્બાઇનમાં સ્ટીમ મોકલીએ સો ટર્બાઇન વિલ બી રોટેટેડ સો દેટ ઇઝ નોન એઝ અ મિકેનિકલ એનર્જી સો થર્મલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન થાય છે ઓકે સો દેટ કોન્સેપ્ટ વી વિલ ડિસ્કસ ઇન ધ થર્મોડાયનેમિક્સ સો ઓલ ધ સ્ટડી ઓફ એનર્જી એન્ડ ઇટ્સ કન્વર્ઝન ફ્રોમ વન ફોર્મ ટુ અનદર it's covered in the thermodynamic subject now what is energy so energy is defined as capacity to do work energy is defined as capacity to do work as the more the energy the work will be more now the science of the thermodynamic is based on the four laws j the thermodynamics is law ni under cover first is a zeroth law most time p ફર્સ્ટ લો ઓલ્સો આઈ એમ એન્ડ સેકન્ડ લો એટલે ઝીરોથ લો ફર્સ્ટ લો અને સેકન્ડ લોના આપણા ચેપ્ટરમાં કવર થાય છે અને થર્મોડાયનેમિક્સ જે છે એ આ બધા લોની અંદર કવર કરેલું છે છેલ્લે લો છે થર્ડ લો બરાબર એટલે થર્મોડાયનેમિક્સની અંદર ચાર જે બેઝિક્સ લો આપેલા છે જેમાં આખું થર્મોડાયનેમિક જે સબ્જેક્ટ છે એ કવર કરવામાં આવેલો છે જીટીયુની અંદર જીરોથ લોનું સ્ટેટમેન્ટ પૂછે છે ફર્સ્ટ લોનું સ્ટેટમેન્ટ પૂછે છે સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ પૂછે છે એના એક્ઝામ્પલ્સ આવે છે એની થિયરી આવે છે સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ થર્મોડાયનેમિક્સ લોસ ધેટ ઇઝ ઝીરોથ લો ફર્સ્ટ લો સેકન્ડ લો એન્ડ થર્ડ લો નાવ એપ્લિકેશન ઓફ ધી થર્મોડાયનેમિક્સ તો થર્મોડાનેમિક્સની એપ્લિકેશન કઈ કઈ છે તો મેં જે પહેલાં વાત કરી કે બોઇલર બોયલરની અંદર આપણે થર્મોડાઇનેમિક્સમાં એનર્જીનું કન્વર્ઝન આપણે સ્ટડી કરી શકીએ છીએ એ રીતે કન્ડેન્સર હોય એમાં પણ આપણે એનર્જીનું કન્વર્ઝન થતું હોય છે પછી કુલિંગ ટાવર્સ છે સ્ટીમ એન્જિન છે સ્ટીમ ટર્બાઇન છે ગેસ ટર્બાઇન નોઝલ હીટ એક્સચેન્જર ઓટો એન્જિન રોકેટ જેટ એન્જિન આ બધા મેં મિકેનિકલના બધા જે ડિવાઇસ છે જેની અંદર થર્મોડાઇનેમિક્સનો પ્રિન્સિપલ યુઝ થતો હોય છે એ આપણે અહીંયા જોયું સે એપ્લિકેશન થર્મોડાઇનેમિક્સની બહુ મોટી છે અને આ જે થર્મોડાઇનેમિક્સનો જે કોન્સેપ્ટ હોય છે તેની મદદથી આ બધા ડિવાઇસીસ છે આ બધા ડિવાઇસીસ છે આ બધા ડિવાઇસીસ એના પરફોમન્સને આપણે મેઝર કરી શકીએ છીએ સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ થર્મો ડાયનેમિક્સ સબ્જેક્ટ ઇટ ઇઝ વન ઓફ ધ ફંડામેન્ટલ સબ્જેક્ટ ફોર ધ થર્મલ એન્જિનિયરિંગ ઓકે જીટીયુ ક્વેશ્ચન વોટ ઇઝ માકોપિક એપ્રોચ એન્ડ માઇક્રોસ્કોપિક એપ્રોચ માઇક્રોસ્કોપિક એપ્રોચ અને માઇક્રોસ્કોપિક એપ્રોચ કોને કહેવાય સો માઇક્રોસ્કોપિક એપ્રોચ ઇઝ ધ મેથડ ઓફ સ્ટડી બાય એનાલાઇઝિંગ ધ લાર્જ સ્કેર બિહેવિયર ઓફ ધી સબસ્ટન્સ જ્યારે સબસ્ટન્સનું આપણે બિહેવિયર સ્ટડી કરતા હોય લાર્જ સ્કેલના ફોર્મની અંદર તો એવી સ્ટડીને માઇક્રોસ્કોપિક એપ્રોચ કહીવામાં આવે છે

ઇન્ટરેક્શનની કંઈ જરૂર નથી મોલિક્યુલ્સને આપણે ખાલી લાર્જ સ્કેલ બિહેવિયર જોઈએ છે તો આવી ટાઈપની સ્ટડી જે છે એને મેક્રોસ્કોપિક એપ્રોચ કહેવામાં આવે છે એટલે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કારણ કે મારે બોટલ સ્ટડી કરવી છે તો બોટલમાં ખાલી હું બોટલને જ સ્ટડી કરતો હોય એના અંદરના મોલિક્યુલ્સના સ્ટડી ના કહું એના ઇન્ટરેક્શનને સ્ટડી ના કરતો હોય તો એવા ટાઇપના એપ્રોચને મેક્રોસ્કોપિક એપ્રોચ કહેવામાં આવે મોટું મેક્રો એટલે મોટું મોટું એટલે લાર્જ સ્કેલ બિહેવિયર બરાબર તો એવા એપ્રોચને માઇક્રોસ્કોપિક એપ્રોચ કહેવામાં આવે છે માઇક્રો એટલે એકદમ ડિટેલમાં બરાબર એ રીતે વિચારવાનું તો માઇક્રોસ્કોપિક ઇઝ ધ વે ઓફ ધ સ્ટડી બાય સ્ટેટિકલી એવરેજિંગ ધ બિહેવિયર ઓફ ઇન્ડિવિઝ્યુઅલ મોલેક્યુલ્સ એટલે વી નીડ ટુ રિક્વાય ધ ડિટેલ ઓફ ધી મોલેક્યુલ્સ એટલે મોલેક્યુલ્સ કેવી રીતે મૂવ થાય છે એમાં કેવું ઓટોમિક સ્ટ્રક્ચર છે એના ઇન્ડિવિઝ્યુઅલ મોલેક્યુલ્સની એક્શન કેવી છે કઈ બાજુ મૂવ થાય છે અને બંને વચ્ચે ઇન્ટરેક્શન કેવું છે એ બધું આપણે જાણવું જરૂરી છે જ્યારે આપણે માઇક્રોસ્કોપિક એપ્રોચ કરતા હોય કોઈ સબસ્ટન્સનું ડિટેલમાં સ્ટડી કરતા હોય તો એને માઇક્રોસ્કોપિક એપ્રોચ ડિટેલ સ્ટડી એટલે ધીસ એપ્રોચ રિક્વાયર્ડ આઈડિયા ઓફ ધ ડિટેલ એટોમિક સ્ટ્રક્ચર એક્શન ઓફ ઇન્ડિવિઝ્યુઅલ મોલેક્યુલ્સ

નાવ વોટ ઇઝ ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ ક્લાસિકલ થર્મોડાઇનેમિક્સ કોને કહેવાય અને સ્ટેટિસ્ટિકલ થર્મોડાઇનેમિક્સ કોને કહેવાય ક્લાસિકલ થર્મોડાઇનેમિક્સ એટલે થર્મોડાઇનેમિક્સ સ્ટડી વિચ ઇઝ બેઝડ ઓન ધ મેક્રોસ્કોપિક એપ્રોચ ઇઝ નોન એઝ ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એટલે એવી સ્ટડી જે મેક્રોસ્કોપિક એપ્રોચના અનુસંધાનમાં કરવામાં આવતી હોય એવી સ્ટડીને ક્લાસિકલ એટલે જૂને પ્રમાણે આપણે કોઈ ડિટેલમાં જતા નથી તો એવી સ્ટડીને કહેવાય ક્લાસિકલ થર્મોડાયનેમિક સ્ટડી જ્યારે આપણે ડિટેલ સ્ટડી કરતા હોય તો એને કહેવાય સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ સો થર્મોડાયનેમિક સ્ટડી વિચ ઇઝ બેઝડ ઓન મેક્રોસ્કોપિક એપ્રોચ ઇઝ નોન એઝ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ જ્યારે થર્મોડાયનેમિક સ્ટડી વિચ ઇઝ બેઝડ ઓન માઇક્રોસ્કોપિક એપ્રોચ ઇઝ નોન એઝ સ્ટેજિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ એટલે સ્ટેજિસ્ટિકલ થર્મોડાયનેમિક્સમાં બધા એટોમિક સ્ટ્રક્ચર એનું એક્શન ઓફ મોલિક્યુલ્સ એનું એક્શન ઓફ મોલિક્યુલ્સ ઇન્ટરેક્શન ઓફ મોલિક્યુલ્સ એ બધાનું એપ બધાનું સ્ટડી કરવું જરૂરી છે જ્યારે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સની અંદર આપણે માઇક્રોસ્કોપિક એપ્રોચથી સ્ટડી કરવામાં આવતું હોય એને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે now engineering thermodynamics just uh, for the engineers point of view because as i already mentioned this thermodynamic it is uh, covered in the physics and uh, you know in the general uh, science also so in terms of the engineering thermodynamics what is the definition of the engineering thermodynamics that we will uh, understand so engineering thermodynamics is what is the study of thermodynamics for making analysis development એન્ડ ડિઝાઇન ઓફ અ પ્રોસેસ એન્ડ સિસ્ટમ ઇન્વોલ્વિંગ ધ ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ એનર્જી એન્ડ મેટર ફોર ધ બેનિફિટ્સ ઓફ ધી મેનકાઇન્ડ બરાબર છે એટલે એન્જિનિયરિંગ થર્મોડાઇનેમિક્સ જે છે એ આપણે જે કોઈ બી એક ડિવાઇસ હોય એને એનાલિસિસ કરવાનું એને ડેવલપમેન્ટ હોય અને એમાં એનું એનર્જીનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થાય ફોર ધ બેનિફિટ્સ ઓફ ધી મેનકાઇન્ડ માનવને બેનિફિટ્સ થતું હોય એવી ટાઈપની એનાલિસિસ એવી ટાઈપની સ્ટડીને એન્જિનિયરિંગ થર્મોડાઇનેમિક્સ કહેવામાં આવે છે એટલે એન્જિનિયરિંગ થર્મોડાનેમિક્સની અંદર આપણે જેવી રીતે વાત કરીએ એપ્લિકેશનમાં કે બોઇલર છે કન્ડેન્સર છે કુલિંગ ટાવર છે બરાબર એ બધા જે ડિવાઇસ છે એમાં આપણે શું કરીએ છીએ એમાં એનાલિસિસ કરીએ છીએ એનું ડેવલપમેન્ટ કરીએ છીએ એટલે દેટ મીન્સ કેવી રીતે ડેવલપ થાય છે એમાં એનર્જીનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થાય છે કે નહીં એ આપણે સ્ટડી કરીએ છીએ સો ફોર વોટ ફોર ધ બેનિફિટ્સ ઓફ ધી મેન માનવના બેનિફિટ્સ માટે આપણે આ સ્ટડી કરતા હોય તો એવી ટાઈપની સ્ટડીને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે ઓકે સો ઇન ધીસ લેક્ચર વી ડિસ્કસ અબાઉટ ધી થર્મોડાનેમિક્સ વોટ ઇઝ ધ થર્મોડાનેમિક્સ અગેન આઈ એમ રિપીટિંગ થર્મોડાઇનેમિક્સ ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધ સ્ટડી ઓફ એનર્જી એન્ડ ઇટ્સ કન્વર્ઝન ફ્રોમ વન ફોર્મ ટુ અનધર એટલે થર્મોડાઇનેમિક્સ એ સાયન્સની બ્રાન્ચ છે જેમાં એનર્જીનું સ્ટડી કરવામાં આવે છે અને એનર્જીનું એક ફોર્મથી બીજા ફોર્મમાં કેવી રીતે કન્વર્ઝન થાય છે એની સ્ટડી કરવામાં આવે છે અને થર્મોડાયનેમિક્સ ની અંદર આ ત્રણ લો આવે છે મેઇન આપણા સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ જેથી ઝીરોથ લો ફર્સ્ટ લો અને સેકન્ડ લો અને ચોથો લો કહેવામાં આવે છે થર્ડ લો બરાબર એપ્લિકેશન ઓફ થર્મોડાઇનેમિક્સ આપણે સ્ટડી કર્યું ધેન વી ડિસ્કસ અબાઉટ ધ માઇક્રોસ્કોપિક એપ્રોચ એન્ડ માઇક્રોસ્કોપિક એપ્રોચ માઇક્રોસ્કોપિક એપ્રોચ એટલે મોટું મોટું એટલે લાર્જ સ્કેલ બિહેવિયરમાં સ્ટડી કરતા હોય તો એને માઇક્રોસ્કોપિક એપ્રોચ કહેવાય જ્યારે માઇક્રોસ્કોપિક એપ્રોચ એટલે ડિટેલમાં સ્ટડી કરતા હોય ડિટેલમાં સ્ટડી કરતા હોય તો શું જોઈએ મોલિક્યુલ્સની ડિટેલ જોઈએ કેવી ડિટેલ જોઈએ એટોમિક સ્ટ્રક્ચર એક્શન ઓફ ઇન્ડિવિજ્યુઅલ મોલિક્યુલ્સ એન્ડ ઇન્ટરેક્શન બિટવીન ધ મોલિક્યુલ્સ દેન વી ડિસ્કસ અબાઉટ ધ ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ ક્લાસિકલ થર્મોડામિક્સ એટલે મેક્રોસ્કોપિક એપ્રોચ ના બેઝ ઉપર કરેલું હોય એને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ અને માઇક્રોસ્કોપિક એપ્રોચની બેઝમાં સ્ટડી કરેલી હોય થર્મોડાઈ એને સ્ટેટિસ્ટિકલ થર્મોડાઇનેમિક્સ કહેવાય પછી આપણે જોયું એન્જિનિયરિંગ થર્મોડાઈ જેમાં એનાલિસિસ કરવામાં આવે છે બરાબર સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ ટુ ડેઝ લેક્ચર થેન્ક યુ